नमस्कार मित्रों के चैनल में आपनो हार्दिक स्वागत छे। हूँ दिनेश सिंह राठौड़। आज आपणे जोईशुं राज्य सरकारे गरीबोनी पीड़ाने पारखी बांधकाम श्रमिकों माटे धन्वंतरी आरोग्य रथ शुरू कर्या छे। राज्य सरकारना श्रम कौशल्य विकास अने रोजगार विभागना गुजरात मकान अने अन्य बांधकाम श्रम योगी कल्याण बोर्ड अने ईएमआरआई ग्रीन हेल्थ सर्विसना संयुक्त उपक्रमे कार्यरत धन्वंतरी रथनी तंदुरस्त श्रमिक परिवार, तंदुरस्त समाज अने तंदुरस्त राष्ट्र निर्माणना सूत्रने सार्थक करवाना नेम साथे वडोदरा जिल्लामां कुल 9 धन्वंतरी रथ फारवामां आव्या छे। हालमां वडोदरा शहर अने जिल्लामां बांधकाम श्रमिकोनी आरोग्य सेवाओ माटे 6 धन्वंतरी आरोग्य रथो कार्यरत छे, जेमां वधु 3 नवा धन्वंतरी આરોગ્ય રથનો ઉમેરો થતાં હવે કુલ 9 રથ શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે કાર્યરત રહેશે। આ 3 રથ પાદરા, કરજણ અને ડભોઈ તાલુકામાં બાંધકામ સાઇટો ઉપર કામ કરતા શ્રમિકોની સેવા સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કલેક્ટર અતુલ ગોર, નિવાસી અધિક કલેક્ટર ડૉક્ટર બી એસ પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણની ઉપસ્થિતિમાં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ ધન્વંતરી રથનું કલેક્ટર કચેરી વડોદરા ખાતેથી તાલુકા મથકોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ વતી ધન્વંતરી રથના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વિપિનભાઈ, પ્રવીણભાઈ 108 સહિત ધન્વંતરી રથનો સ્ટાફ હાજર રહ્યો હતો। ગરીબ પરિવારમાં જ્યારે માંદગી આવે છે ત્યારે તેનું દર્દ બેવડાય છે। ગુજરાત સરકારે ગરીબોની પીડાને પારખી બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કર્યા છે। બાંધકામ શ્રમિકો પોતાનો પરસેવો પાડી ભારતના ભાવિ નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર હવે તેમની વહારે આવી છે। મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડે બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય ચેકઅપ માટે ધન્વંતરી આરોગ્ય રથનો આરંભ કર્યો છે, જે શ્રમિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ધન્વંતરી રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઇટ, કડિયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોંચી આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડશે। રથના માધ્યમથી શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન જીપીએસ દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે। આ ઉપરાંત બાંધકામ શ્રમિકોને વિનામૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ નિર્માણ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, આભા કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ, ઝાડા ઉલટીની સારવાર, ચામડીના રોગોની સારવાર, સામાન્ય રોગોની સારવાર, રેફરલ સેવા, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લોબિન, મેલેરિયા, પેશાબ, લોહીમાં સુગરની તપાસ સહિત પ્રેગ્નન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।